નમસ્કાર મિત્રો, સરસ મજાનો ક્વેશ્ચન આપ શ્રી સમક્ષ છે કે જો શ્રેણિક એ એ બી બી એ તથા કંઈક આગળ વધતા 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 એ સ્ક્વેર નામની વસ્તુ તમને દેખાય, તો સાહેબ જો તમારી પાસે શ્રેણિક એ છે સરસ મજાનો હોય તો તમારે પહેલાં એ સ્ક્વેર તરફ આગળ વધવું પડે. એ સ્ક્વેર એટલે વર્ગ નહીં, ખોડે વાત. એ સ્ક્વેર એ શું છે? તો એ સ્ક્વેર એટલે કે શ્રેણિક એનો બે વાર ગુણાકાર હતો. પહેલા સાહેબ એ સ્ક્વેર મેળવો, પછી એને સરખાવો. એ સ્ક્વેર એટલે કે એ ગુણ્યા એ શ્રેણિક થાય. શ્રેણિક એ શું છે? તો શ્રેણિક એમાં પહેલી હાર છે એ બી, બીજી હાર છે બી એ. પહેલી હાર શું છે? એ બી, અને બીજી હાર છે બી એ. ઓકે, શ્રેણિક પાછો એ લખો. પહેલો સ્તંભ શું છે? તો કે પહેલો સ્તંભ છે એ બી. બીજો સ્તંભ શું છે? તો કે બીજો સ્તંભ છે બી એ. આવી રીતે છે, પહેલામાંથી હાર હોય, બીજામાંથી સ્તંભ હોય. ઓકે સાહેબ, પહેલી હાર બે વખત લખવી પડશે. પહેલી હારમાં એ બી છે, તો એ પ્લસ બી અને અગેન એ પ્લસ બી. ઓકે, પહેલી હાર બે વાર લખી જ નાખી સાહેબ, એ સ્ક્વેર મળવા તૈયાર છે. પછી બીજી હારે બે વાર, બીજી હાર શું છે? તો કે બીજી હાર છે બી અને એ પ્લસ બી અને એ. ઓકે, બીજી હારે બે વાર, બી અને એ બે વાર, એટલે કે યલો યલો જ બે વાર છે. હવે તમારો પહેલો સ્તંભ જુઓ તો એ એ બી છે. તો પહેલા સ્તંભમાં જ એ બી, પહેલા સ્તંભમાં જ એ બી, પહેલા સ્તંભમાં જ એ બી. બીજા સ્તંભમાં બી એ નામની વસ્તુ છે, બીજા સ્તંભમાં બી એ અને બી એ. ઓકે, તો તમારી પાસે એ સ્ક્વેર નામની વસ્તુ પ્રગટ થઈ જાય. એ સ્ક્વેર નામની વસ્તુ ફાઇનલી શું આવે? તો આપશ્રી એને બહુ ઇઝીલી અને સિમ્પલી લખાવી શકો. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો લખી નાખું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓકે, અહીંયા શું? અચ્છા, એ બી, અચ્છા અચ્છા અચ્છા, અહીંયા પણ બી એ, તો એ બી પ્લસ બી એ, એટલે કે બે વખત એ બી કહેવાય. તો ટુ એ બી અને 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 બી એ, અને આ પણ એ બી કે બી એ જ છે, તો ફરીથી ટુ એ બી. હવે જુઓ તો બી ગુણ્યા બી બી સ્ક્વેર, એ ગુણ્યા એ એ સ્ક્વેર, એટલે કે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અરે સાહેબ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, શું એનું એ જ છે બરાબર? એ સ્ક્વેરનું મૂલ્ય તો છે આલ્ફા બીટા બીટા આલ્ફા. જો તમે સરખાવી દો તો ફાઇનલી તમારા ક્વેશ્ચનનો જવાબ તમારી સમક્ષ ઓટોમેટિકલ જ હોય. સરખાવતા આલ્ફા બરાબર શું? તો કે આલ્ફા બરાબર આલ્ફા બરાબર આલ્ફા બરાબર આલ્ફા બરાબર આ થાય, એટલે કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર વધુ એ સરખાવો એટલે બીટા છે, તો બીટા બરાબર ટુ એ બી. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, ઓકે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ટુ એ બી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ટુ એ બી, એવો તમારો ઓપ્શન એ તો નથી, બી બી પણ નથી, કારણ કે ટુ એ, અચ્છા સીમાં છે. એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અને ટુ એ બી, એટલે કે આ ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર તમારો રહેશે ઓપ્શન સી.